સમાચારોમાં આગળ વાત કરીએ તો હળવદ પોલીસ મથકથી 200 મીટર દૂર કોર્ટ પરિસર નજીક કોર્ટ મુદતે આવેલા નવા દેવળિયા ગામના 2 સગા ભાઈઓ ઉપર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી બંદૂકથી ભડાકા કરવા કોશિશ કરવાના બનાવમાં હળવદ પોલીસ મથકમાં 2 હુમલાખોર વિરુદ્ધ ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવી છે. આ બનાવ પાછળ પ્રેમ લગ્ન કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. હળવદ પોસ્ટે ખાતે ગઈકાલ તારીખ 27/12/2023 રોજ આઈપીસી કલમ 307 તથા આર્મ્સ એક્ટની કલમ મુજબ એક ગુનો રજીસ્ટર થયેલ છે. આ કામ હકીકત એવી છે કે આ કામના ફરિયાદીશ્રીએ અગાઉ આ જે ફરિયાદ છે તેના આરોપી નંબર 1ની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર અને અદાવત રાખી આ કામના બંને આરોપી જે સંબંધે બાપ દીકરો થાય છે તેઓએ આ કામના ફરિયાદીશ્રી મામલતદાર ઓફિસની બહાર નીકળી રોડ પર જતા હોય તે વખતે એક સફેદ કલરની મોટરસાઇકલ ફોર વ્હીલ ગાડી સાથે ફૂલ સ્પીડમાં આવી ફૂટપાથ સાથે ગાડી પટકાડેલ, જેથી આ કામના બંને પરિચિતા સાહેદો મોટરસાઇકલ નીચે ઉતરી જોવા જતા તેના ઉપર છરી વડે હુમલો કરેલ અને પરિચિતા સાહેદને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી. દરમિયાન આ કામના આરોપી નંબર 1ના પોતાના કમરે નેફામાંથી 1 પિસ્તોલ બહાર કાઢી ફાયરિંગ કરવા જતા આ કામના ફરિયાદીશ્રીએ પિસ્તોલ ઝૂંટવી લઈ પોતે નજીકમાં આવેલ કોર્ટ રૂમમાં પહેલા માળે પોતાના બચાવ માટે ધસી ગયેલ, જેથી આ કામના બંને આરોપીઓ નાસી ગયેલ હતા. જે સંદર્ભે ફરિયાદીને તરત સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફરિયાદી યોગ્ય હાલતમાં આવતા તેમની ફરિયાદ લઈ ધોરણસર મુરસ્ત કરવામાં આવેલ છે. જે આ કામના બંને આરોપીઓ છે તેમના નામ છે રાજેશ ભોરણિયા તથા પ્રેમ ભોરણિયા. જે પૈકી રાજેશ ભોરણિયા અગાઉ આઈપીસી 302 મુજબનો ગુનો પણ રજીસ્ટર થયેલ છે અને હાલ આ બંને આરોપી નાસી ગયેલ છે, તેને પકડવા તજવીજ જારીમાં. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાના મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે.